નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિભક્તિના પ્રત્યયો ભણ્યા, તો હવે આજે આપણે ત્યાર પછીનો ટોપિક કૃદંતનો અભ્યાસ કરીશું, જે આપણે નોમની અંદર નિર્ફળ કૃદંત અને સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો ભણી ગયા હતા. શું વસ્તુ હતી એની અંદર? કે જે નામની પાછળ જે પ્રત્યય લાગતો એ આપણે કૃદંત તરીકે ઓળખાવતા હતા, કા સંબંધક છે કા નિર્ફળ કૃદંત છે. એ જ રીતે દસમાની અંદર બીજા ત્રણ ટોપિકો ઉમેરાય છે, વિધ્યક કૃદંત, કર્તરી કૃદંત અને કર્મણી કૃદંત, જે સેમ જ્યારે નોમની અંદર ભણેલા છે એટલે આપણા ના આધારે ખબર પડી જાય કે શું કરવાનું છે. આપણે ઉદાહરણ લખીશું કે પરીક્ષા પૂછાય દ્રષ્ટુ કૃદંતનો પરિચય આપો, તો કહ્યું કે દ્રષ્ટુમાં સ્ટ સાથે તું હોય તો એ પણ કહે છે નિર્ફળ કૃદંત. પછી દાતું હોય, દાંત પાછું મ આપેલું હોય તો અનુસ્વાર કરેલું હોય એની ચિંતા ના કરવું. કોઈ પણ સ્ત્રીને જ્યારે અંતમાં જ્યારે તું વંચાય ત્યારે નિર્ફળ કૃદંત કહેવાય. દ્રષ્ટુ હોય, પાછું હોય, અનુસ્વાર આપેલો તો વંચાશે. પણ આ રીતે જે નામની પાછળ તું પ્રત્યે લાગેલો હોય એ હેતુવટ કૃદંત કહેવાય. એ જ રીતે આનો જોઈએ તો રચિત વાક્ય પઠિત ખાધી તો હોય
કૃત ખાદિ આ બધા પ્રત્યે લાગેલા હોય ત હોય તા હોય તમ હોય ત્યાં આપણે કૃત કહેશું કર્મણી કૃત કહેશું આમ આ પાંચે પાંચ કૃતના જે પ્રકારો છે આપણા બરાબર પાંચે પાંચ એ એકવર સબંધક વિદ્યક કર્તય અને કર્મણી ના દરેક વિદ્યાના પ્રત્યે ખાસ આવવા જોઈએ જો આપણે પ્રત્યે આવતા હશે તો આપણે કૃતનો પરિચય એક સામાન્ય રીતેનો આપી શકીશું આમ દરેક વિદ્યાર્થી આ જ રીતે પોતાની નોટબુક પર લખશે અને દરેક કૃતના પ્રત્યે દરેક વિદ્યાર્થી તૈયાર કરશે અને આ રીતે આપણે પરીક્ષાની અંદર જ્યારે આપણે દિવાળી પછી એક બે ચાર પાંચ ત્રણ કદાચ દિવસો થોડા સમયમાં લેવાના છે આપણે એમસીક્યુ પ્રકારની પરીક્ષા તેમાં એક એક માંથી તમને પૂછાશે દંતોમાંથી પણ તમે દરેક વિદ્યાર્થી એને નવ માળ પણ ત્યાં કરશે અને દસ માળ પણ ત્યાં કરશે નવ માળ માત્ર બે ટોપિક આવશે જ્યારે દસ માળ માટે આ ત્રણ ટોપિકનો સમાવેશ થશે આમ અહીંયા આપણે ઉદંતનો પૂર્ણ કરીએ છીએ આપણે